હાલો શ્રી રાંદલ વિદ્યાલય મોરબી ધોરણ 6 વિષય હિન્દી ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે. આજે આપણે હિન્દીમાં પાઠ પાંચમો જય વિજ્ઞાન કી એના વિશે સમજૂતી મેળવીશું. ઇસ ઇકાઈ મેં જય જવાન જય કિસાન કે સાથ વિજ્ઞાન કી જય બતાઈ ગઈ હૈ. વૈજ્ઞાનિક ખોજો કી વજહ સે જો ઉપકરણ બને ઉનકા સારે વિશ્વ પર બહુત બડા પ્રભાવ રહા હૈ. ઇન પ્રભાવો કે કારણ આજ સારા વિશ્વ વિભિન્ન પ્રકાર સે સુખ સુવિધાઓ કા અનુભવ કર રહા હૈ. નૈતિક ફર્જ ઓર માનવતા જૈસે મૂલ્યો ઇસ ઇકાઈ મેં નિહિત હૈ. આ પાઠમાં જય જવાન જય કિસાનની સાથે સાથે જય વિજ્ઞાનનું મહત્ત્વ પણ બતાવ્યું છે. વૈજ્ઞાનિક એટલે કે વૈજ્ઞાનિક સુવિધાઓના કારણે નવા નવા સાધનો બનાવ્યા ગયા છે. એનાથી આખી દુનિયામાં એના ઉપર કેવો પ્રભાવ પડ્યો છે એનું મહત્ત્વ શું છે એ આ પાઠમાં બતાવ્યું છે. જય જવાન કી જય કિસાન કી જય હો જય વિજ્ઞાન કી. સુવિધાઓ કા સ્વરૂપ સિલસિલા વિલાસિતા કી ખુશ્બુ હે. બચત સમય કી ઓર શક્તિ કી અબ વિકાસ કા જાદુ હે. નયે નયે ઉપર બનાએ નૂતન અનુસંધાન કી જય જવાન જય કિસાન જય હો વિજ્ઞાન કી. આ પાઠમાં આ કવિમાં આ કાવ્યની પંક્તિમાં શું શું કીધું છે કે વિજ્ઞાનની જય હો. વિજ્ઞાનના હિસાબે નવા નવા ઉપકરણોની સુવિધા થાય છે એનાથી સિલસિલો એટલે કે ક્રમવાઇઝ નવી નવી સુવિધાઓ આપણને પ્રાપ્ત થાય છે. અને આ સાધન અને આ સાધનોના ઉપયોગથી આપણને સમયનો બચાવ થાય છે, શક્તિનો બચાવ થાય છે, સાથે સાથે આપણા ગામ આપણા દેશનો પણ વિકાસ થાય છે. હવે આ વિકાસનો જાદુ નવા નવા ઉપકરણોની મદદથી નવી નવી દિશામાં આગળ જાય છે. એટલે તો લેખક આ પાઠમાં સાથે સાથે વિજ્ઞાનની પણ જય બોલાવતા જાય છે. મોબાઈલ પર બાતે કરીએ પેજર ફેક્સ મુસ્કુરાતે પલ મેં જયપુર પલ મેં મથુરા માનવ આજ પહોંચ જાતે જય શ્રી મિલતી જીસ પદ પર ચલ ડગર વહી આસાન કી જય જવાન જય કિસાન જય હો જય વિજ્ઞાન કી. મોબાઈલમાં આપણે નંબર ડાયલ કરીએ એટલે તરત જ આપણે ગામે ગામ વસતા આપણા સગા સંબંધીઓ સાથે વાતચીત કરી શકીએ છીએ. પેજર ફેક્સ આની સાથે આપણે પણ ઇનડાયરેક્ટ પણ આપણે એકબીજાની સાથે વાતચીત કરી શકીએ છીએ. અને સમય પણ જવા આવવાનો કે ટપાલ લખવાનો સમય ટપાલ પહોંચે ત્યારે વાર લાગે એના બદલામાં આપણે તો ફટાફટ મોબાઈલમાં નંબર ડાયલ કર્યા નથી કે વાતચીત આપણે કરી શકીએ છીએ. માનવ આજ પહોંચ જાતે એટલે પલમાં જયપુર પલમાં મથુરા એટલે કે ગામો ગામ વસતા આપણા સગા સંબંધીઓની સાથે આપણે એક જ મિનિટમાં આપણે વાતચીત કરી શકીએ છીએ. આવી જ રીતે આપણે વિજય પથ ઉપર ચાલતા ચાલતા આ ક્યાં વિજય પથ છે વિજ્ઞાનનો વિજય પથ છે. વિજ્ઞાનના ઉપકરણની મદદથી આપણે પલભરમાં દુનિયામાં ગમે તે જગ્યાએ આપણા સગા સંબંધી હોય તેની સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ. એટલે તો આ પાઠમાં કહ્યું છે કે જય જવાન જય કિસાન જય હો વિજ્ઞાન કી અને વિજ્ઞાનની પણ સાથે સાથે જય બોલાવતા જાય છે. કમ્પ્યુટર કી ક્રાંતિ આ ગઈ ઇન્ટરનેટ કી પરછાઈ અધર અધર પર ખુશિયાલી કી ગંગા યમુના લહેરાઈ બચ્ચે નહીં સદી કે બોલે દુની અપની શાન કી જય જવાન જય કિસાન જય હો જય વિજ્ઞાન કી. કોમ્પ્યુટરની ક્રાંતિ આવી ગઈ. આધુનિક સમયમાં બધું જ કાર્ય કોમ્પ્યુટર દ્વારા થાય છે. કોમ્પ્યુટરના આ સમયમાં કોમ્પ્યુટરની ક્રાંતિ આવી ગઈ છે. તો કોમ્પ્યુટરની ક્રાંતિ આવી ગઈ છે એ કોના આધારે ઇન્ટરનેટના આધારે એટલે તો એને ઇન્ટરનેટનો પડછાયો કીધો છે. અધાર અધાર પર ખુશિયાલી કી એટલે કે દરેક વ્યક્તિના હોઠ ઉપર ખુશીની લહેર છે. ગંગા યમુના લહેરાઈ ખુશીની ગંગા યમુના લહેરાઈ હોય છે. બચ્ચે નહીં સદી કે બોલે દુની અપની શાન કી નવી સદીના બાળકો અત્યારના યુગના બાળકો કહે છે કે આપણો તો સમય જ બે ગુણો ખુશાલીથી ખુશીથી બે ગણો થઈ ગયો છે. અને આપણે તો હવે આ બધી શોભા પ્રતિષ્ઠા
શાન એટલે શોભા પ્રતિષ્ઠા આપણી બે ગણી વધી ગઈ છે. આવા બધા ઉપકરણોના ઉપયોગથી આપણી પ્રતિષ્ઠા બે ગણી વધી ગઈ છે અને દરેકના ચહેરા ઉપર ખુશી છે. ચલે સમય કે સાથ તભી તો દુનિયા મેં યશ પાયેંગે, ઈ સુવિધા પર સ્વર્ણ સવેરા નિજ પ્રયાસ સે લાયેંગે. ફિર કરની શરૂઆત સભી કો માનવતા કે ગાન કી, જય જવાન જય કિસાન જય હો જય વિજ્ઞાન કી. ચલે સમય કે સાથ તભી તો, એટલે કે આપણે સમયની સાથે સાથે ચાલશું, આ બધી સુવિધાઓનો ઉપયોગ કરતાં કરતાં સમયની સાથે ચાલશું ત્યારે તો આપણે દુનિયામાં યશ પાડીશું, એટલે કે જશ પાવીશું પાવીશું. સ્વર્ણ સવેરા લશું એટલે આ બધી ઉપયોગ ઉપકરણ કોણ બનાવે છે? માનવી જ બનાવે છે. એટલે આ બધા ઉપકરણોનો નવા નવા ઉપકરણો બનાવી અને આપણે સુવર્ણ સવાર લાવીશું, આપણા પોતાના જ પ્રયાસે સુવર્ણ સવાર લાવીશું. ફિર નહીં શરૂઆત સભી કો માનવતા કે ગાન કી, એટલે આપણે માનવતા મહેકાવશું અને માનવતાના ગીત ગાશું. આ બધા વિજ્ઞાનના નવા નવા ઉપયોગથી ઉપકરણોના ઉપયોગથી આપણે દુનિયામાં નવી સવાર લાવીશું અને આપણા જ પોતાના પ્રયાસે દુનિયામાં નવી સવાર લાવીશું. જય જવાન જય કિસાન જય હો જય વિજ્ઞાન કી. એટલે જ કવિતામાં કહે છે કે જવાનનીએ જય છે, કિસાનનીએ જય છે, સાથે સાથે વિજ્ઞાનનીએ જય છે. આ બધાના સમૂહ પ્રયાસથી આપણી દુનિયામાં પણ પ્રસિદ્ધિ પામી શકીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ.